બાડી તાલુકાના સોઢલવાડા ગામે એક આદિવાસી બંધ કંપનીમાં જલાવ લાકડા કરવા જતા કંપની દેખરેખ રાખતા ઇસમ અન્ય બે ઇસમો સાથે મળી ગરીબ આદિવાસી વ્યક્તિને માર મારી શરીરના ભાગે બાઇકના ગરમ સાયલેન્સરથી બજાડી દેતા પારડી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. પારડી તાલુકાના સોઢલવાડા ગામે એક આદિવાસી બંધ કંપનીમાં જલાવ લાકડા કરવા જતા કંપનીની દેખરેખ કરતા ઇસમ અન્ય બે ઇસમ સાથે મળી ગરીબ આદિવાસી વ્યક્તિને માર મારી શરીરના ભાગે બાઇકના ગરમ સાયલેન્સરથી ડાંબ આપતા પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં પામી છે. પારડી તાલુકાના સોઢલવાડા મંદિર ફળિયા ખાતે રહેતા જીવાભાઈ છનાભાઈ નાયકા તેઓ એમના ઘર નજીક બંધ પડેલી સમૃદ્ધ જીવન નામની મહારાષ્ટ્રની વિવાદમાં આવેલ સંસ્થાના માલિકીની જગ્યામાં ઝાડ પાસે લાગેલા સૂકા લાકડા ઘર રસોઈ માટે લેવા ગયા હતા ત્યારે આ કંપની સાચવતા સુખેશના પિતા પુત્રએ ઢોર માર માર્યો હતો. પારડી સુખેશ મકાન ફળિયામાં રહેતા શૈલેષભાઈ પટેલ અને અન્ય બે ઇસમો સાથે મળી લાકડાના બદલે જીવાભાઈને ઢોર માર માર્યો હતો. એટલો સંતોષ ના થતા બાઇકના ગરમ સાયલેન્સર પાસે ઘસેડી જઈ પગ ઉપર તેમજ કમરના ભાગે ગંભીર રીતે બજાડી દેતા ગંભીર રીતે ઘવાયેલ જીવાભાઈ નાયકા ન્યાય માટે પારડી પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને તેમના નિવેદન પોલીસે લીધા હતા. સોઢલવાડા ગામના સરપંચ અને ઉપસરપંચ પોલીસ મથકે આવ્યા હતા અને પારડી પોલીસ મથકે લેખિતમાં જીવાભાઈ નાયકાની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીવાભાઈ સનાભાઈ, મેં સર લાકડા કરવા ગયેલા હતા તો મેં લાકડા કર્યા, શૈલેષભાઈ મનસે ઉચકી લઈ ગયા, એટલે કે ગાડી પર ડબાડી ગયું શૈલેષભાઈ. એટલે તમે સૂકા લાકડા કાપતા? સૂકા લાકડા. પછી? પછી એ લોકોને લઈ ગયા. કેટલા જણા હતા? ત્રણ જણા. ડાયરેક્ટ ગાડી પર લીધી ગયા. શૈલેષ ને બીજું કોણ? એના છોકરા. પછી? પછી લઈ ગયા અને એ લોકો ગાડી પર પણ મૂકી દીધો. મોટરસાઇકલના સાયલેન્સર? સાયલેન્સર. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.